કોરોના કહેરની અસરના પગલે લોકોની રોજગારી ઉપર મોટી અસર જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લાના એલએમસી શિક્ષકો પણ અત્યારે બેરોજગાર બની ગયા છે. ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના એલએમસી શિક્ષકોએ તેમની રોજગારી વિશે આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લાની એકલવ્ય મોડેલ સ્કૂલ અને કન્યા નિવાસી વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષકો કોરોના મહામારીને લઈ બેરોજગાર બની ગયા છે. તેના લીધે આ શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે. જેના પગલે આ શિક્ષકો માંગ કરી રહ્યા છે કે તેમને પરત શાળામાં ફરજ ઉપર બોલાવવામાં આવે અને છેલ્લા કેટલાક માસથી વેતનથી અડગા રહેલા આ શિક્ષકોને વેતન આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લાના એલએમસી શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. આજે અમે એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની હેઠળ ચાલતી 10 શાળાઓની અંદર અમે એલએમસી શિક્ષક તરીકે નોકરી કરીએ છીએ અને હું મોડેલ સ્કૂલ અમીરગઢમાં એલએમસી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અમારા દરેક કેમ્પસના શિક્ષકો અમે એટલા માટે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એઓએ અમને શાળાનું શૈક્ષણિક વર્ષ 2020-21 કે 8 તારીખથી ચાલુ થયું હોવા છતાં અમને ફરજ પર બોલાવવામાં આવેલ નથી, તો અમને સરકારશ્રીના પરિપત્ર મુજબ અમને મે માસનો પગાર પણ ચૂકવવામાં આવેલ નથી, તો અમારી દરેક શિક્ષકોને એવી માગ છે કે અમને ફરજ પર હાજર કરે અને અમને દરેક શિક્ષકોને માનદ વેતન મળી રહે એવી અમારી દરેક શિક્ષકોની માંગ છે. અમે આજે તારીખ 26/6/2020 રોજ બનાસકાંઠાના તમામ શિક્ષકો ભેળા થઈને આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. અમારો પ્રશ્ન એ છે કે અમે લગભગ 10 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છીએ, તો આ નોવેલ કોરોના વાયરસને કારણે અમને જૂન મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી અને 9/17 તારીખ 8/6/2020 રોજ ચાલુ જોઈએ છે તો અમને ફરજ ઉપર હાજર કરેલ નથી, તો અમારી સરકારશ્રીને એ અરજ છે કે અમને ફરજ ઉપર હાજર કરે અને અમારું જે અમારો પરિવાર છે એ અમારો આના રોજી આના ઉપર નિર્ભર છે અને અમને 17/17 અમારો પગાર ચાલુ કરે અને અમને સેવા આપવાનો ચાન્સ આપે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.